समाचार में बात करिए तो गुजरात माथी देश ना मात्र त्रीजा आर्मी ऑफिसर जो लेफ्टनंट जनरल ना होदा ऊपर पहुंचा छे। वडोदरा निवासी लेफ्टनंट जनरल असित मिस्त्री ने राष्ट्रपति कोविंद आवतीकाले एनायत कराशे। परम विशिष्ट सेवा मेडल लेफ्टनंट जनरल असित मिस्त्री गुजरात माथी देश ना मात्र त्रीजा आर्मी ऑफिसर छे जो लेफ्टनंट जनरल ना होदा पर पहुंचा छे। हमारी एनी न्यूज चैनल ने लाइक शेयर अने सब्सक्राइब करो, बेल आइकन दबावानू ना भूलता। भारत सरकार खेल मंत्रालय द्वारा चालता नेहरू युवा केंद्र आनंद द्वारा एक कार्यक्रम नो आयोजन करवामां आव्युं हतुं। भारत सरकार ना खेल मंत्रालय द्वारा चालता नेहरू युवा केंद्र आणंद द्वारा आज रोज पेटला शहर में केंद्र सरकार द्वारा नेशनल वॉटर मिशन ना भागरूपे डोर टू डोर अवेरनेस प्रोग्राम करवामां आव्यो हतो अने जल एज जीवन छे ते समझावामां आव्यु। आ प्रोग्राम स्वयंसेवक रावण राजेश तथा पूजा यादव द्वारा देसाई शेरी अने तेनी आजूबाजूना विस्तार में आयोजित करवामां आव्यो हतो। अक्षय शर्मा साहेब तथा संजय पटेल साहेब ना मार्गदर्शन हेठ कार्यक्रम करवामां आव्यो हतो। મોરબીના સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેતા યુવા આર્મી ગ્રુપ દ્વારા 15 બોટલ બ્લડ ડોનેટ કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા આગળ રહેતું એટલે યુવા આર્મી ગ્રુપ મોરબી, મોરબીમાં આગવી ઓળખ ધરાવતું ઇમરજન્સી એટલે કે યુવા આર્મી ગ્રુપ તરીકે જાણીતું યુવા ગ્રુપ। આ યુવા ગ્રુપ દ્વારા 23/11/2021 રોજ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ઇમરજન્સી જરૂર પડતા યુવા આર્મી ગ્રુપના મેમ્બર દ્વારા 15 બોટલ બ્લડ ડોનેટ કરીને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ તકે દર્દીના સગાવાલાઓએ યુવા આર્મી ગ્રુપનો આભાર માન્યો હતો। બોરસદ તાલુકાના વાલવોડ ગામે બીએપીએ સ્વામિનારાયણ મંદિર બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બોરસદ તાલુકાના વાલવોડ ગામે નવનિર્માણ પામનાર બીએપીએ સ્વામિનારાયણ મંદિરની ખાતમુહૂર્ત વિધિ પૂજન કરવામાં આવ્યું હતું। બોરસદ તાલુકાના વાલવોડ ગામે નવનિર્માણ પામનાર બીએપીએ સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત વિધિ પૂજન સંતોના સાનિધ્યમાં આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત આણંદ જિલ્લાના મહામંત્રી રમણભાઈ સોલંકી તથા જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રદીપભાઈ પટેલ, કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ મગનભાઈ પટેલ, ભાદરણ જલારામ ફટાકડા સેન્ટરના જલ્પેશભાઈ પટેલ તથા વાલવોડ ગામ ના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। તો મૂડી તાલુકાના ખાખરાડા ગામે કોલસા ખનીજનું ખનન વહન બંધ કરવા માટે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે। મૂડી તાલુકાના ગામોમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ મળી આવે છે તેનું બે રોકટોક ખનન વહન થઈ રહ્યું છે, તેમાં કોલસાની ખાણો ગેરકાયદેસર મોટા પાયે ધમધમી રહી છે, જે બાબતે સામાજિક અગ્રણી મોહનભાઈ ડાભી દ્વારા કલેક્ટર અને મૂડી મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જેઓએ જણાવ્યું હતું કે મૂડીના ખાખરાડા ગામે ગોચરની જમીનમાં મોટા પ્રમાણમાં કોલસા મળી આવે છે અને તેનું ખોદકામ છેલ્લા 3 વર્ષથી ધમધમી રહ્યું છે। ત્યારે સરપંચ દ્વારા પણ કલેક્ટરને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। ત્યારે ડાભીએ રૂબરૂ મુલાકાત લઈને વિગતો મેળવીને જણાવ્યું હતું કે આ ખોદકામ સ્થાનિક રાજકીય આગેવાન અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી અને ભાગીદારીથી ચાલી રહ્યું છે। હાલ કોલસાની ખાણો 300 ચાલુ છે અને ગોચર જમીન, ખરાબાની જમીન અને માલિકીની જમીનમાં ચાલુ છે। આ ખોદકામ જો બંધ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે અને હાઈકોર્ટ દ્વારા બંધ કરવામાં આવશે। 7 દિવસ સુધીનો સમય સ્થાનિક તંત્ર અને કલેક્ટરને આપવામાં આવ્યો છે, નહીતર હાઈકોર્ટમાં જવાની ફરજ પડશે। બોરસદ તાલુકાના કાંધ્રોટી ગામની ભાગોળની પંચાયતમાં ગટરના પાણી ઉભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બોરસદ તાલુકાના કાંધ્રોટી ગામની ભાગોળની પંચાયત આગળ ગટર પાણી ઉભરાતા સ્થાનિકોને ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળો ફાટવાની ભીતિ સર્જાઈ રહી છે। આ સમસ્યા હાલ માટે સરપંચ કે તલાટી કોઈ જ પગલાં લેતા નથી, જેની સ્થાનિક પબ્લિકે જેના કારણે સ્થાનિક રહીશોને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડે છે। છેલ્લા 10-15 દિવસથી આ ગટરનું ગંદુ પાણી વહેતું નજરે પડી રહ્યું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે 2022ની ચૂંટણીમાં કોઈને હરાવવા નહીં પરંતુ 182 બેઠકો જીતવા માટે ઉતરવાનું છે। સુરતમાં 2022ની ચૂંટણીમાં કોઈને હરાવવા નહીં પણ તમામ 182 બેઠકો જીતવા માટે ઉતરવાનું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્નેહમિલનમાં જણાવ્યું હતું। ભાજપના સૌથી મોટા સ્નેહમિલનમાં ગદગદ થઈ તેમણે કહ્યું હતું કે સુરતની પ્રજાએ આજે મુખ્યમંત્રી તરીકે મારો વટ પાડી દીધો છે, તમે ગાંધીનગર આવો ત્યારે તમારો વટ પાડી દઈશ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતના
स्नेह मिलन समारोहमां जणाव्युं के आपणे कोईने हरावा माटे नथी जवानुं, परंतु आपणे जीतवा माटे जन्म लीधो छे, जेथी आपणे कोईने हरावाना नथी, परंतु 182 तमाम सीट पर आपणे जीत मेळवानी छे। आ माटे पेज प्रमुख कमिटी बूथ समिति मंडळ समिति बधी ज योजनाओ दरेक सारी रीते बनावानी छे अने दरेक कार्यकर्ताओ सक्रिय रीते भाग भजवी रह्या छे। आ जोता आपणे जे रिजल्ट जोईए छे ते 2022 मां आपणने मळवानुं छे। आजे सूरतना कार्यकर्ताओए मुख्यमंत्री तरीके मारो वट पाडी दीधो छे, हुं सौनो आभारी रहीश। अमारा पर नेतागिरीए जे विश्वास मूक्यो छे ते विश्वास सौ कार्यकरोने साथे राखीने पूरो करीशुं। तमारी जेम घणी वखत हुं पण सामे आवी रीते बेठो हतो अने ए बेठा पछी आजे तमारी सामे बेसवानो मारो वारो आव्यो छे। हुं ज्યાં ज्યાં जाऊं छुं त्यां त्यां कार्यकर्ताओ एटले खुश छे के मारो जे नंबर लाग्यो छे तेम तमारो पण कोईक दिवस नंबर लागी शके छे। पण आना माटे आपणे सौए ज जवाबदारी जे आपी छे ते जवाबदारी निष्ठाथी निभावानी छे। तो પેટલાદ તાલુકાના ગોપાલપુરા વિસ્તારમાં રૂપાવી મંદિરમાં બાધા ધામધૂમથી ઉજવવામાં આવી। રૂપિયાપુરાના સરપંચ શ્રી સોમાભાઈ પટેલની રૂપાવી મંદિરમાં ધૂમધામથી બાધા ઉછવવામાં આવી। આ બાધામાં હેલિકોપ્ટર દ્વારા ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને આજુબાજુમાં રહેતા લોકો તેમજ બીજા ગામના લોકો પણ આ પ્રસંગે જોવા માટે ઉમટી પડ્યા હતા। અનેક વ્યક્તિને પ્રસાદ વેચવામાં આવ્યો, આમ આજુબાજુ અનેક ગામના સરપંચને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। સોમાભાઈ પટેલે આ બાધા ખૂબ જ ધામધૂમથી અને અનેરા પ્રસંગ તરીકે ઉજવી હતી। તો નવરંગપુરા ગામના બસ સ્ટેશન પાસે રોડ બનાવવાનું કામ શરૂ છે, ત્યાં એક વ્યક્તિનું રોલર નીચે આવી જતા મોત નિપજ્યું છે। આજરોજ પાટડીથી ફૂલકી ખારગોડા વચ્ચે રોડ બનાવવાનું જ્યાં કામ શરૂ છે ત્યાં નવરંગપુરા ગામના બસ સ્ટેશન પાસે રોડ બનાવવાનું કામ શરૂ હતું ત્યારે PWDમાં ફરજ બજાવતા શ્રી નસીબ ખાન રહેઠાણ સેડલાવાડા રોલર નીચે આવી જતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું। પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોરસદ શહેરની વાસદ ચોકડી પાસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજપૂત યુવા સંગઠન બોરસદ તથા મહાકાલ સેના બોરસદ દ્વારા રેલી કાઢવામાં આવી, જેમાં કંકાપુરા મહી નદીથી કાળેલી મહી નદી તરફ 8 કિલોમીટરનો બ્રિજ બનાવવા માટે આ રેલી કાઢવામાં આવી, જેમાં રાજપૂત યુવા સંગઠનના પ્રમુખ મહાકાલ સેના પ્રમુખ તેમજ બોરસદ તાલુકાના મહાકાલ સેના અને રાજપૂત યુવા સંગઠનના તમામ કાર્યકર્તા અને ભાઈ હાજર રહ્યા હતા। આ રેલી વાસદ ચોકડીથી બોરસદ સેવા સદન સુધી કાઢવામાં આવી હતી અને બોરસદના નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બોરસદ રાજપૂત યુવા સંગઠન અને મહાકાલ સેનાના કાર્યકર્તાઓ દ્વારા નારા લગાવ્યા હતા કે દાંડીકૂચ તૈયાર કરો એવા નારા સાથે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજપૂત યુવા સંગઠન અને મહાકાલ સેવા સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં જો આ પુલ તૈયાર કરવામાં નહીં આવે તો અમે રાજપૂત યુવા સંગઠન અને મહાકાલ સેના ઉગ્ર આંદોલન અને રોડ ઉપર આવીને આંદોલન કરીશું। માળિયાહાટી તાલુકાની નામાંકિત ગિરનાર મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સરકારી ગાઈડલાઇન મુજબ ધોરણ 1-5 અભ્યાસક્રમનો સોશિયલ ડિસ્ટન્સ અને બાળકોને સ્ક્રીનિંગ સેનિટાઇઝરથી મોડે માસ્ક બાંધી અભ્યાસનો પ્રારંભ કરાવવામાં આવ્યો। ગિરનાર સ્કૂલ દ્વારા કોરોના મહામારીના કપરા સમયમાં ઓનલાઈન દરેક બાળકોને નિયમિત સમયે અભ્યાસ કરાવ્યો। ગિરનાર સ્કૂલમાં માળિયાહાટી તાલુકાને કેશોદ માંગરોળ મેદરડા સહિતના આજુબાજુ વિસ્તારના વિદ્યાર્થીઓ ભણવા આવે છે। ગિરનાર સ્કૂલનું ટીચિંગ 100% સોના ટચ સમાન છે। આજે પણ ગિરનાર સ્કૂલમાં ઓફલાઈન અને ઓનલાઈનનો અભ્યાસ ચાલુ છે, જેમાં 800થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આજ સુધી આ સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓ બહાર વિદેશ પણ નોકરી કરવા ગયા છે। ગુજરાતમાં કેટલાક વિદ્યાર્થીઓ ડૉક્ટર સીએ પીએસઆઈ આ સ્કૂલનું ટીચિંગ મોટા પોસ્ટિંગમાં પણ સર્વિસ કરે છે। બીજી તરફ આખાન ટ્રસ્ટ દ્વારા આગાખાન હોસ્ટેલમાં નજીવી ફીમાં બાળકો રહે છે, નાના લોકોના બાળકો ફી ડોનેટ દ્વારા આપવામાં આવે છે। આગાખાન હોસ્ટેલ અને ગિરનાર સ્કૂલમાં સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, નાના બાળકો માટે રમતગમતના સાધનો પણ ઉપલબ્ધ છે। હાલ આ સંસ્થાના આગેવાનોએ કોરોના સમયમાં તેમનો મોટો સી ફાળો આપવામાં આવ્યો। આ સંસ્થાના પ્રમુખ નલિનભાઈ ભાનવાડિયા ગિરનાર હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમ માળિયાહાટીના રજિયા નાથાણી સુલેમાન એજ્યુકેશન ચેરપર્સન ગિરનાર હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમ માળિયાહાટીના પ્રિન્સિપાલ અશોક કુમાર સિંડે ગિરનાર હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમ માળિયાહાટીના ખેરુનિશા સારંગવાલા હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ આખાન હોસ્ટેલના માળિયાહાટીના સતત મોનિટરિંગના આ સંચાલનથી ગિરનાર સ્કૂલનું નામ રોશન કરવામાં આવ્યું છે। માય નેમ ઇઝ કૃપા સકલિયા, આઈ એમ સ્ટડી ઇન 4th સ્ટાન્ડર્ડ, અભી અભી જસ્ટ અમાર સ્કૂલ ખુલા હે ઓર હમે
स्कूल खुलने पर बहुत ही अच्छा लग रहा है क्योंकि हम यहाँ पर पढ़ना चाहते हैं और यहाँ पर मास्क पहनना भी जरूरी है, सोशल डिस्टेंसिंग भी हम रख रहे हैं और हाथ सैनिटाइज भी हम कर रहे हैं और हम गवर्नमेंट और स्कूल को थैंक यू बोलना चाहते हैं। હું આગાખાન હોસ્ટેલ મારી આટીનાથી છું। હું આગાખાન હોસ્ટેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની ફરજ બજાવું છું। અમારી આ હોસ્ટેલની અંદર 152 બચ્ચાઓ છે જેની સરેરાશ ફી અમે વર્ષની 25,000 રૂપિયા લઈએ છીએ, જે ટોટલ ખર્ચો અમને ઓલરેડી 40,000નો આવે છે। પરંતુ અમુક કમાવા માટે હોસ્ટેલ નથી કામ કરતી, પણ બચ્ચાઓને એક પ્રોત્સાહિત જ્ઞાનિક મળે અને બચ્ચાઓ પોતાના રીતે પોતાના સ્વભાવ પોતાના રીતે પોતાની જોબ પોતાનું વર્ક પોતાને આર્થિક રીતે લઈ શકે। અત્યારે અમારી હોસ્ટેલના લગભગ 5,000 બાળકો કેનેડામાં છે, અમેરિકામાં છે, કોઈ આફ્રિકામાં છે, કોઈ બોમ્બેમાં છે, આ રીતે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। મેડમ, બીજા બાળકો ફી નથી ભરી શકતા મેમ, એના માટે તમે શું કરો? અમારી પાસે અત્યારે 90 બચ્ચા એવા છે કે જેની ફી ડોનરો ભરે છે, બાકીના 20 બચ્ચા ટોકન ફીમાં છે અને બાકીના 40 બચ્ચાઓ પોતે ફી ભરે છે। मेरा नाम अशोक शिंदे है और मैं गिरनार हाई स्कूल के प्रिंसिपल हूँ। ये हमारा जो स्कूल है, अपने स्कूल के प्रमुख नलिन भाई बानवड़िया और एजुकेशन चेयरपर्सन रजिया मैडम के गाइडलाइन से सफलतापूर्वक चल रहा है। अभी हमारे स्कूल में लगभग 800 बच्चे पढ़ रहे हैं जो सभी इंग्लिश मीडियम के बच्चे हैं और कोरोना के समय हमारे स्कूल ने लगभग सभी 800 बच्चे के घर में ऑनलाइन शिक्षण पहुंचाने का काम किया है। और इतना ही नहीं, क्वालिटी एजुकेशन पहुंचाने का काम किया है। हमारे यहाँ अभी जो स्कूल शुरू हो गया है जिसमें ऑनलाइन और ऑफलाइन दोनों प्रकार का एजुकेशन हम दे रहे हैं, नर्सरी से लेके 10th तक। और ये भी उतना ही नहीं है, हम पूरा सोशल डिस्टेंसिंग का पालन करते हैं, सैनिटाइजर का अरेंजमेंट है हमारे स्कूल में, थर्मल गन का अरेंजमेंट करते हैं, हर रोज़ टेम्परेचर हम काउंट करते हैं बच्चों का। और इस तरह गवर्नमेंट के गाइडलाइंस का फॉलो करके हम अच्छा और क्वालिटी एजुकेशन और सेफ्टी के साथ देने में कटिबद्ध हैं। हमारे यहाँ के बच्चे पढ़ के फॉरेन में गए और कोई सीए बना मालिया का, कोई पीएसआई बना है, बहुत सारे बच्चे डॉक्टर्स बने हैं, ये बन के अपना खुद का देश का मालिया का खुद का देश का जूनागढ़ का और सभी का नाम रोशन किया है। और मैं अपने मालिया के जितने पेरेंट्स हैं उनका शुक्रगुजार थैंक यू बोलना चाहता हूँ, क्योंकि कोरोना में जिस तरह उन्होंने सपोर्ट किया, मैं अपने मैनेजमेंट का भी शुक्रिया अदा करना चाहता हूँ जिन्होंने बहुत हमको सपोर्ट किया और जिसकी वजह से हम अच्छा एजुकेशन दे पाए कोरोना में। थैंक यू सो मच। अंगलेश्वरना पीरामण गामना मूल वतनी कांग्रेसना अग्रणी नेता મુહુર અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમના ગામ ખાતે આવી પહોંચ્યા હતા। આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ। પીરામણ ગામ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મોલની વૈષ્ણવ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફડવાલ, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા, પ્રદેશ પ્રમુખ યુનુસ પટેલ સહિતના ભવ્ય જિલ્લાના કોંગ્રેસ અગ્રણી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને અહેમદભાઈ પટેલની કબર પર તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજ તમામ મહાનુભાવે પીરામણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં પણ હાજરી આપી હતી। આ પ્રસંગે મૂર્મ અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાજ પટેલ પણ હાજર રહ્યા હતા। અંગલેશ્વર ખાતે મુરમ અહેમદભાઈ પટેલને દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી। કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વર પીરામણ ગામના મૂળ વતની મુરમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમના ગામ ખાતે આવી પહોંચ્યા હતા। આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી। પીરામણ ગામ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મોલની
अग्रणी वैष्णव, प्रदेश कांग्रेस प्रवक्ता मनहर पटेल, भरूच जिला कांग्रेस प्रवक्ता नाजू फड़वाला, प्रदेश महामंत्री राजेंद्र सिंह राणा, प्रदेश प्रमुख यूनुस पटेल सहित भरूच जिला कांग्रेस अग्रणी आ प्रसंगे उपस्थित रहा था। अहमद भाई पटेल कबर पर श्रद्धा सुमन अर्पण कर श्रद्धांजलि पाठी थी। आ तमाम महानुभावे पीरामण प्राथमिक शाला खाते योजली प्रार्थना सभा में हाजरी आपी थी। आ प्रसंगे मुहरूम अहमद भाई पटेल पुत्री मुमताज पटेले हाजर रहा था। स्वर्गस्थ अहमद भाई पटेल अपना देश नू एक एवं व्यक्तित्व एवो एक मानव के जेने अपने एवं विचारी के राजकीय नेता था पर एक उम्दा मानव तरीके हमने समग्र मानव समाज धर्म जाति भाषा एक कशाने ध्यान में राख्या वगर सौ नाना माणसों ने माटे खूब उम्दा कामों कर्या। अहीं पधारेला अने एमने ओळखता जाणता आगेवानो राजकीय ए तो एमने माने एवा हजारों लाखों लोको जेना जीवन में ए अहमद भाई प्रकाश फैलाव्यो हतो दुख ने तकलीफ में शिक्षण आरोग्य एमना नाना मोटा कई प्रसंगों में ये उपयोगी थया था। एक विनम्र व्यक्तित्व जे जवल्ले जोवा मळे के उच्च पद उच्च स्थान उच्च सत्ता शक्ति पर होवा छता ए क्यारे तमने निराभिमानी अने सतत हमेशा विकास प्रगति लोक कल्याण ये एमना हैये वसेलू रहे त्यारे अमारा जेवा तो राजकीय बहु पाछळथी आव्या अने अमने खूब शीखवा मळे एमनामांथी के विनम्रता सत्ता मळे कंईक बीजी व्यवस्था में क्यांक महत्वनो होद्दो कोई नेतागिरी करता हो त्यारे केवी रीते लोकोनी साथे भरी भरी विनम्रतापूर्वक आपणा लक्ष्य ने काम जे आपणने चिन्हवामां आव्या छे ए तरफ आपणे वधीए एवुं एमनुं व्यक्तित्व हतुं। त्यारे आजे प्रथम पुण्यतिथिए नसीबदार के मने अहींया भागीदार थवानुं मळ्युं। एमना दीकरी मुमताजबेन फैजलभाई की तबियत थोड़ी नादुरुस्त छे त्यारे हमेशा आ परिवारजने खूब उमदा कामों कर्या छे एनी साथे रहीने अमे सतत मददरूप थवानो प्रयत्न करीए। नो ड्रग्स अने अंगदान महादान ने वेग आपवा सूरत में आयोजित राज्य कक्षानी नर्सिंग क्रिकेट टूर्नामेंट में गृह राज्यमंत्री हर्ष संघवीए क्रिकेट रमीने नर्सिंग स्टाफनो उत्साह वधार्यो। युवानोने ड्रग्सना दूषणथी दूर रहेवा अने तंदुरस्त समाजना निर्माण माटे कटिबंध बनावनो आग्रह करता गृह राज्यमंत्री सफेद वस्त्रों में देवदूत सामान नर्सिंग बहनों कोरोना ना कपरा काल में फरज बजावीने लोकोना स्वास्थ्य की रक्षा करी है त्यारे तेमनो जुस्सो बुलंद बनावा माटे गुजरात राज्य कक्षा की त्रीजी गुजरात नर्सिंग क्रिकेट प्रीमियम लीग सार संभाळ क्रिकेट टूर्नामेंट सूरतना आंगणे योजाई छे। नो ड्रग्स अने अंगदान महादानना अभियान साथे नर्सिंग क्रिकेट टूर्नामेंटना गृह राज्यमंत्री हर्ष संघवीए नर्सिंग स्टाफ साथे क्रिकेट रमीने तेमनो उत्साह वधार्यो हतो। सूरतना आंगणे राज्यनी 500થી વધુ નર્સિંગ સ્ટાફની 35 જેટલી ટીમો 5 દિવસીય ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ નો ડ્રગ્સ અને અંગદાન મહાદાનના અભિયાનને બિરદાવતા કહ્યું કે આઈસીયુ હોય કે હોસ્પિટલનો વોર્ડ હોય દરેક ક્ષેત્રે નર્સિંગ સ્ટાફે કોરોના કાળમાં જાનના જોખમે ફરજ નિભાવી છે। નર્સિસે સમાજના આરોગ્ય સાથે જોડાયેલી મહત્વની કડી છે। નો ડ્રગ્સ અને અંગદાનના મહાન અભિયાનને સફળ બનાવી યુવાનો ડ્રગ્સના દૂષણથી દૂર રહે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે માટે સૌને કટિબદ્ધ થવાનો અનુરોધ તેમણે કર્યો હતો। આ અવસરે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે એક અંગદાન જરૂરિયાતમંદ વ્યક્તિનું અમૂલ્ય જીવન બચાવી શકે છે। અંગદાન ઈશ્વરીય કાર્ય છે ત્યારે સમાજમાં જાગૃતિ લાવીને બ્રેઇનડેડ વ્યક્તિઓનું વધુમાં વધુ અંગદાન થાય તે માટે નર્સિંગ સ્ટાફને પણ કાર્યરત થવાની હાકલ કરી હતી। આયોજનને સફળ બનાવવા માટે શ્રી દિનેશ અગ્રવાલ, આદિલ કડીવાલા, દિવ્યેશ પટેલ, પિનલ પટેલ, વિરાંગ આહિર, દેવાંગ પટેલ, વિકી ચોપડા સાથે મળીને સમાજને ઉપયોગી થવા માટે અભિયાન ઉપાડ્યું છે। જ્યારે મેડિકલ કોલેજના ડૉક્ટર ઇન્દ્રાવતી રાવે નો ડ્રગ્સ
કેમ્પેન ઉપાડ્યું છે। આ અવસરે રોયલ ચેલેન્જર ક્રિકેટર બાબા સિદ્દીકી પઠાણે ઉપસ્થિત રહીને નર્સિંગ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો। સિન્ડિકેટ મેમ્બર ડોક્ટર કશ્યપ ખરસિયા, કિરણ ડોમડિયા, નિલેશ લાઠિયા ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 24મીએ શુભારંભ થયેલી ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે કરાવ્યો હતો। આ અવસરે તેમની સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડોક્ટર પ્રજ્ઞાબેન ડાભી, પૂર્વ IMN એના પ્રમુખ ડોક્ટર પારુલ વડગામા, સંગઠનના ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ, સિન્ડિકેટ મેમ્બર મહેન્દ્રસિંહ ચૌહાણ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી KN ચાવડા, ડોક્ટર મુકુલ ચોકસી ઉપસ્થિત રહ્યા હતા। આજનો શ્રી રાજપૂત યુવા સંગઠન તથા મહાકાલ સેના બોરસદ તાલુકાના સંયુક્ત ઉપક્રમે મહારાણા પ્રતાપસિંહની પ્રતિમા પાસે પદયાત્રા કાઢી મામલતદાર ઓફિસ બોરસદ ખાતે કંકાપુરાથી કારેલી દાંડી પુલ બનાવવાનું આવેદનપત્ર આપવામાં આવ્યું। આ પ્રસંગે પધારેલા વિજયસિંહ ચાવડા અધ્યક્ષ શ્રી મહાકાલ સેના ગુજરાત, શ્રી સેજપાલસિંહ ઝાલા સામાજિક કાર્યકર્તા, પ્રવીણસિંહ પરમાર અધ્યક્ષ શ્રી રાજપૂત કરણી સેના બોરસદ તાલુકાના, સુનિલસિંહ પરમાર પ્રમુખ ક્ષત્રિય સેના આણંદ જિલ્લો, ધર્મેન્દ્રસિંહ પઢિયાર પ્રમુખ શ્રી રાજપૂત યુવા સંગઠન આણંદ જિલ્લો તથા રાજપૂત યુવા સંગઠન અને મહાકાલ સેના બોરસદ તાલુકાના હોદ્દેદારોશ્રીઓ તેમજ બોરસદ તાલુકા તથા આણંદ જિલ્લાના તમામ સંગઠનના ભાઈઓ તથા કંકાપુરાના સરપંચ તેમજ આજુબાજુના ગામના સરપંચ તથા આગેવાન તેમજ પધારેલા સર્વ જાહેર જનતાનો, રાજપૂત યુવા સંગઠન બોરસદ તાલુકા તથા મહાકાલ સેના બોરસદ તાલુકા સૌનો ખૂબ ખૂબ આભાર માને છે। ભરૂચમાં આજરોજ ગુજરાત સરકારશ્રીના કાયદા વિભાગ હસ્તકના ચેરિટી તંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ભરૂચ ખાતે નવનિર્મિત ચેરિટી ભવનનું ગુજરાત રાજ્યના માન્ય કાયદા અને ન્યાયતંત્ર વિભાગના મંત્રીથી રાજેશભાઈ ત્રિવેદી સાહેબના વરદ હસ્તે રિબિન કાપીને તકતીનું અનાવરણ કરી ચેરિટી ભવન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સુવિધાયુક્ત અને આધુનિક ચેરિટી ભવન કચેરીના નિર્માણથી પ્રજા લોક ઉપયોગી કાર્યો ઝડપથી પૂર્ણ થશે તથા પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થશે અને લોકોના નાણાંથી ચાલતા તમામ ધર્મ સંસ્થાનોની નોંધણી સરળતાથી થશે। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અરુણસિંહ રાણા, ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, કાયદા સચિવ મિલન દવે, જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા, ચેરિટી કમિશનર YM શુક્લ તથા કાર્યકર્તા વકીલ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। માળિયા હાટીથી પાત્રા તરફ જતા રસ્તામાં કોન્ટ્રાક્ટર ગુમ થયેલ છે। એક તરફ નવી સરકાર મંત્રી કહે છે બિસ્માર હાલતવાળા રસ્તા ફોટા મોકલો ને આપ સરકાર સુધી રજૂઆત કરો, પણ અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। માળિયા હાટીનાથી પાત્રા તરફ જતા રસ્તામાં એક વર્ષ પહેલા આ તાલુકાના વતની સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આ વિસ્તારમાં આજ સુધી કોન્ટ્રાક્ટર દેખાતા નથી। લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે માળિયા હાટીથી પાત્રા તરફ જતા રસ્તાના કોન્ટ્રાક્ટર ગુમ થયા છે તેવું જોર પકડ્યું છે। ફરજના અધિકારીઓ હોય કે સત્તાધારી પક્ષના કે વિરોધ પક્ષના આગેવાનો આ બાબતે કેમ મૌન છે? આ બધા વચ્ચે આ વિસ્તારની પ્રજા પીડાઈ રહી છે। હાલ આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે। ઘણા લોકો આ રસ્તા પર પડી જતા હોય છે, પરંતુ તંત્રના પેટમાં આજ સુધી પાણી હલ્યું નથી। આવનારા દિવસોમાં રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ભારે નુકસાન થશે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન ચોક્કસ આમરણતા ઉપવાસ ઉતરવાની યાદી ભારતીય કિસાન સંઘના પ્રમુખ JK કાગડાએ જણાવી। માળિયાથી વડિયા પાણકવા પાત્રા સુધીના રસ્તો એટલો બિસ્માર છે કે કાયમી બે ત્રણ એક્સિડન્ટ થાય છે। નેતાઓ અત્યારે સૂતા છે અને અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી। આ કાયમી આ રોડ ઉપર 2-4 એક્સિડન્ટ કાયમી થાય છે। કોન્ટ્રાક્ટર હજી કંઈક ધ્યાન દેતા નથી। સાઈડો ઉલે વખતે વર્ષથી પહેલાં પણ સાઈડો ભરી નથી, માટે જો આ રસ્તો વહેલાસર રિપેર કરવા નહીં આવે તો ભારતીય કિસાન સંઘ તરફથી આંદોલન કરવામાં આવશે અને રસ્તા રોકોનું પણ આંદોલન કરશું। માટે આ સરકારશ્રીને વિનંતી કે વહેલીસર આને ડામર રોડ મંજૂર થઈ ગયો છે 6 કરોડનો, હજી આ કામ ચાલુ થયું નથી। થોડે કાંકરી નાખીને તમે જોવો છો, કાંકરી કાયમી એક્સિડન્ટ થાય છે અને ગાડી સ્લીપ ફાઈ પડી જાય છે। મંજૂર થયો ને કેટલો ટાઈમ થયો? મંજૂર થયો ને 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષમાં કંઈ કામ જ નથી આવ્યું? ગોકળ ગાયની ગતિએ કામ હાલે છે, સાઈડોમાં થોડા 2 ફૂટ ખોદી અને કાંકરી નાખી છે, તે પછી ક્યારેય રિપેર કરવામાં આવ્યું નથી ને રોડ પણ ચાલુ કરવા નથી આવ્યો।
ખાતમુહૂર્ત ક્યારે છે? અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.